ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે છેલ્લા લેક્ચરમાં આપણે વાહકતા અને વિશિષ્ટ વાહકતાના કોન્સેપ્ટો ક્લિયર કરેલા હતા. હવે એ કોન્સેપ્ટોને આપણે થોડાક આગળ વધારવા છે, તો પ્રાયોગિક લેવલ ઉપર આગળ ચાલવું છે. હવે તમને યાદ હશે કે મોલર વાહકતાનું આપણે સૂત્ર દર્શાવેલું હતું. મોલર વાહકતાનું સૂત્ર આપણે કયું બતાવેલું હતું? તો કે લેમ્બડા એમ બરાબર 1000 ગુણ્યા કે ના છેદમાં સી. તમને બધાના સૂત્ર યાદ હશે, લેમ્બડા એમ બરાબર 1000 ગુણ્યા કે ના છેદમાં સી. આ સૂત્ર શું બતાવે છે? કે મોલર વાહકતા અને સાંદ્રતા આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશનનો સી, લેમ્બડા એમ થઈ ગયા બંને વ્યસ્ત પ્રમાણમાં. તો જેમ સાંદ્રતા વધતી જાય તેમ મોલર વાહકતા ઘટતી જાય, અને જેમ સાંદ્રતા ઘટતી જાય તેમ મોલર વાહકતા વધતી જાય. જો વ્યસ્ત પ્રમાણમાં છે તો એક ઘટે તો બીજું વધે, અને એક વધે તો બીજું ઘટે, એ વાત બહુ સ્વાભાવિક છે. હવે જો સાંદ્રતાને આપણે ઘટાડતા જાય, ઘટાડીએ તો મોલર વાહકતા વધે છે ને. સાંદ્રતાને ઘટાડી 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 અને ઝીરો કરી નાખવામાં આવે. જો ઝીરો કરી નાખીએ તો તમે સમજી લેજો કે કોઈ પણના છેદમાં ઝીરો એટલે સામેવાળો જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનું મૂલ્ય અનંત થઈ જાય. તો જો સાંદ્રતા ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવે તો મોલર વાહકતાનું મૂલ્ય અનંત મળે છે. આ અનંત મંદનની મોલર વાહકતાને કહેવામાં આવે છે સીમિત મોલર વાહકતા. આપણો જે ક્વેશ્ચન શીખી રહ્યા છીએ સ્ટાર્ટ કર્યો છે એ છે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી, જેને સંજ્ઞા દ્વારા આપણે દર્શાવ્યું લેમડા ઉપર ઝીરો અને એમ, કારણ કે સાંદ્રતા શૂન્ય છે. તો બે જ વાક્યમાં સમજાવ્યા છે. એ વાક્યને હું આજે રિપીટ કરું કે લેમડા એમ બરાબર 1000 ગુણ્યા કે ના છેદમાં સી. આ સૂત્ર મળ્યા, એ સૂત્ર આપણને એવું જણાવે છે કે મોલર વાહકતા અને સાંદ્રતા બંને વ્યસ્ત પ્રમાણમાં છે. સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે, અને સાંદ્રતા વધે તો મોલર વાહકતા ઘટે. જો સાંદ્રતા ઘટે તો ઘટાડી 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 અને સાંદ્રતા શૂન્ય કરી નાખવામાં આવે તો મોલર વાહકતા કેવી થઈ જાય? અનંત. એને કહેવાય સીમિત મોલર વાહકતા. અનંત શબ્દ આવ્યો તો એ લિમિટિંગ વર્ડ ભેગો આવ્યો સીમિત. એવું શા માટે? એ તો હું તમને ક્વેશ્ચન આન્સર સમજાવું એટલે તમને ખબર પડશે. તો તમે ચેક કરો કે સીમિત મોલર વાહકતા માપવી કેવી રીતે. તો આપણને ખબર છે કે વિદ્યુત વિભાજ્યના બે પ્રકારો છે, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને એક છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે જે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય એવા વિદ્યુત વિભાજ્યને કહેવામાં આવે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. દાખલા તરીકે HCl, H2SO4, HNO3, KOH, NaOH, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ તમે જોજો કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે. ઓકે, હવે સમજો. હવે પ્રાયોગિક રીતે આ સૂત્રમાં અલગ અલગ સાંદ્રતા લેવાની. એકવાર 0.1 મોલર લ્યો લેમડા એમ માપો, 0.2 લ્યો લેમડા એમ માપો. આ બધા માટે 0.1, 0.2, 0.3, 0.4, 0.5 લીધા રાખો, લેમડા એમ માપ્યા રાખો, એક ટેબલ બનાવો લેમડા એમ અને સી. ડીબાઈ અને યુકેલ નામના વૈજ્ઞાનિકે, વૈજ્ઞાનિકનું નામ છે ડીબાઈ એન્ડ યુકેલ, ડીબાઈ યુકેલ નામના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેની મોલર વાહકતા માપવા માટેનું સમીકરણ સમજાવેલું હતું. એને શું પ્રયોગ કર્યો? તો તમને મેં જેવા ટેબલ ડ્રો કરવાનું કીધું ને કે અલગ અલગ સાંદ્રતા એ લેમડા એમ માહિપા રાખો માહિપા રાખો, એ લેમડા એમ વિરુદ્ધ રૂટ સી નો એને ગ્રાફ ડ્રો કર્યો. આ રૂટ સી અને લેમડા એમ, લેમડા એમ વિરુદ્ધ રૂટ સી નો ગ્રાફ ડ્રો કર્યો ને, તો ગ્રાફ આપણને સીધી રેખાનો મળે છે. જોઈ લો તમે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ગ્રાફ આપણને કેવો મળે છે? સીધી રેખાનો મળે છે. તમે જોઈ લ્યો અહીંયા સાંદ્રતા શૂન્ય છે. હવે આને હું અહીંયા લંબાવી દઉં, આ જગ્યાએ લંબાવી દઉં તો સાંદ્રતા શૂન્ય, સાંદ્રતા શૂન્ય અને આ લેમડા એમ, આ લેમડા એમ શૂન્ય સાંદ્રતા જે મળે છે, શૂન્ય સાંદ્રતા રહેલા લેમડા એમને શું કહેવાય? સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ સમજાય તમને. આ થઈ ગયો અહીંયા શૂન્ય, શૂન્ય એ જ્યાં અહીંયા ટચ થાય છે રેખાને, એ રેખા એટલે લેમડા ઝીરો એમ પ્રાયોગિક રીતે થઈ ગયું. અનંત જવાબ ન મળ્યો, સાંભળી લેજો તમે.
જવાબ અનંત ના મળ્યો પણ જવાબ સીમિત મળ્યો. ભલે સૂત્ર અનુસાર 1/0 ને ઇન્ફાઇનાઇટ થતું હોય, પણ જ્યારે અહીંયા સમીકરણ મૂકવામાં આવે છે ત્યારે હકીકતમાં અનંત જવાબ નથી મળતો. એટલે તો વ્યાખ્યામાં એ લોકો એવું કીધું કે સીમિત મળવા માંગતા. ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ? તો લેમ્બડા એટલે વૃક્ષનો ગ્રાફ ડ્રો થાય, સીધી રેખા મળે છે પ્રબળ વિદ્યુત વિભાજન માટે, અહીં જ્યાં ટચ થાય છે એને કહી દીધું લેમ્બડા ઝીરો એમ. હવે મેથેમેટિક્સને જાણકાર ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ મારી વાત સમજી શકશે. આ સમીકરણ સીધી રેખાનું છે, એને હું y is equal to mx plus c સાથે કમ્પેર કરું. આ x અક્ષ છે, આ y અક્ષ છે, y ઉપર કોણ છે? લેમ્બડા એ. x ઉપર કોણ છે? રૂટ c. આ m એટલે ઢાળ, ઢાળ મૂલ્ય a b c. મિત્રો ઢાળ is equal to આમ થાય ab upon bc. મેથ્સના જાણકાર વિદ્યાર્થીઓને ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓને એટલી ખબર પડે કે ઉપરથી નીચે આવતું હોય ને સીધી રેખા તો ઢાળનું મૂલ્ય માઇનસ મળે ભાઈ, અને નીચેથી ઉપર જતો હોય તો ઢાળનું મૂલ્ય પ્લસ મળે. કારણ કે તમે એ બી ગોતો ને તો એ બી એટલે બી નાનું છે ને એ મોટું છે, એટલે જવાબ માઇનસમાં જ આવે. એ જે વિદ્યાર્થીને ખબર ન પડે એટલું યાદ રાખે કે ઉપરથી નીચે આવે તો ઢાળ માઇનસ મળે અને નીચેથી ઉપર જાય તો ઢાળ પ્લસ મળે. બીજું મગજ બંધ કરી દેવું પડે. જનરલ મેથેમેટિક્સ ના ખબર હોય તો, ખબર હોય તો પહેલે ગુડ, પણ તમને બધા તો બેસ્ટ સ્ટુડન્ટ છો એ મને ખબર જ છે, એટલે તમારા માટે કોઈ મને ટેન્શન જ નથી. સમજી ગયા બધા? ઓકે. તો લેમડા એ આ રૂટ સી. હવે ઢાળનું મૂલ્ય માઇનસ મળે, ઢાળ બરાબર ધારી લો ગમે તો આ એ ઢાળ એટલે એ, અને સી, સી એટલે આંતરછેદ કહેવાય. શું કહેવાય? આંતરછેદ, ઇન્ટરસેપ્ટ. વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી ઇક્વેશનમાં આંતરછેદ કોને કહેવાય? કે તો જે વાય અક્ષને જે જગ્યાએ છેદે છે એને ઇન્ટરસેપ્ટ કહેવાય. ઇન્ટરસેપ્ટ શું છે? લેમ્બડા 0 m. તો મિત્રો તમારા માટે સૂત્ર થઈ ગયું, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા ફાઇન્ડ કરવી હોય તો તમે આ સૂત્ર લઈ શકશો. લેમ્બડા m is equal to minus a root c plus લેમ્બડા 0 m. લેમ્બડા n is equal to minus a root c plus લેમ્બડા 0 m. This is the final formula for the calculation of limiting molar conductivity, સીમિત મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. સીધી રેખા મળી, એ રેખા જ્યાં છેદે એને કહેવાય સીમિત મોલર વાહકતા. સીધી ને સટ વાત તમે કોઠો બનાવો, સાંદ્રતા 0.1, 0.2, 0.3, 0.4, 0.5, લેમ્બડા એમ જે આંકડા આવતા ધડ 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 મૂકી દીધા અને લેમ્બડા એમ વિરુદ્ધ રૂટસીનો ગ્રાફ ડ્રો કર્યો, સીધી રેખા જ મળશે ગેરેન્ટેડ. એ સીધી રેખા વાય એક્સ જ્યાં છેદે છે એ આપણા માટે લેમ્બડા 0 એમ છે. વાર્તા પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ અવર લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. એ આપણને આના ઉપરથી જજમેન્ટ આવી શકે. આ ગ્રાફ મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કન્સલ્ટ કરી દીધો, પણ જો મારે આ જ મેટર જો તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તારવી છે, ધેન વોટ કેન વી ડુ ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ્સ? તમે જોજો જે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણમાં અલ્પ આયનીકરણ થાય એવા વિદ્યુત વિભાજ્યને શું કહેવામાં આવે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ઉદાહરણ તરીકે CH3COOH, HCOOH, CH3COONH4, આ બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એમોનિયા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. મિત્રો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે આવો જ ખેલ કરીએ તો આપણે ખેલ ના આવડે વધારે, એમાં ક્યાં વિચારવાનું છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોઠો બનાવો, સાંદ્રતા 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 જે આવી ભાઈ, આમાં ધડ 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 લેમડા એમ જે આવી ભાઈ, એનો રૂટ સી ને સાંદ્રતાનો વર્ગમૂળ કાઢી અને ગ્રાફ ડ્રો કરીએ. એ ગ્રાફ ડ્રો કરીએ છીએ તો ગ્રાફ સીધી રેખાનો મળવાને બદલે વક્ર મળે છે. હવે કર્વેચર મળે, વક્ર મળે તો વિચારો આ વાય અક્ષને કોઈની છેદી શકે? આમ સીધે સીધો હાઈલો થાય જો વાય અક્ષ ઉપર છેદ તો જ નથી. જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે
સીમિત મોલર વાહકતાના મૂલ્યો સાચા મળતા નથી કારણ કે લેમ્ડા એમ વર્સેસ સી નો આલેખ વક્ર મળે છે તેથી આંતરછેદ મળી શકતા નથી તેથી લેમ્ડા 0 એ પ્રાપ્ત થઈ શકતો નથી તો આ સૂત્ર દ્વારા નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા ન ગોતી શકાય તો શું કરવું તો એ પ્રશ્નના જવાબનો પ્રશ્ન એ આપણો નવો પ્રશ્ન છે કે તો શું કરશું એ તમને શીખવાડવાનું છે મારે પ્રબળ વિદ્યુત વિભાજન માટે આલેખ સીધી રેખા હતો પણ નિર્બળ વિદ્યુત વિભાજન માટે આલેખ સીધી રેખા મળવાને બદલે વક્ર મળે છે વક્ર મળ્યો તો આંતરછેદ ન મળી શકે એ આંતરછેદ ન મળી શકે તો એની ગણતરી આપણે કેવી રીતે કરશું ચાલો તો તમને બધાને હવે મારે એ કોન્સેપ્ટ સ્ટડી કરાવવાનો છે બરાબર જોજો તમે પણ એ કોન્સેપ્ટ સ્ટડી કરાવતા પહેલા હું તમને કહી દઉં તમને યાદ આવે છે 11th નું સંતુલન ચેપ્ટર જો પ્રબળ વિદ્યુત વિભાજનની પીએચ ગોતવી હોય ને મિત્રો પીએચ નો ડાયરેક્ટ પડે સીધો લોગ જોઈ નાખો સાંદ્રતાનો પીએચ મળી જાય પ્રબળ માટે પણ નિર્બળ માટે આપણે પીએચ ગોતવી હોય ને ભાઈ સીધી નો મળે નિર્બળ માટે તમને યાદ આવે ચલો કે એ અને કે બી આપણે ગોતતા હતા એચ થ્રી ઓ પ્લસ બરાબર વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી ઝીરો અને ઓ એચ માઇનસ બરાબર વર્ગમૂળમાં કે બી ઇન્ટુ સી ઝીરો આ જે વિદ્યાર્થીને ન ખબર હોય એને ચિંતા કરવાની જરૂર નથી બીકોઝ અત્યારે કંઈ કામમાં નથી આવતું અથવા ખાલી તમે કોન્સેપ્ટ કહું છું ભૂલી ગયા હોય તો અથવા કોઈ ન ચાલ્યો હોય તો પણ હું ટેન્શન લેવા જેવું નથી પણ એટલું કહી દઉં કે નિર્બળ વિદ્યુત વિભાજન માટે પીએચ ગણવા કે એ અને કે બીની જરૂર પડે કે એ એટલે એસિડ આયનીકરણ અચળાંક કે બી એટલે બેઝ આયનીકરણ અચળાંક એના ઉપરથી એટલે સૂત્ર કન્સર્ટમાં આવે છે વિયોજન અંશ જોજો બધાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ ના છેદમાં લેમડા ઝીરો એમ યાદ રાખજો ભાઈ સૂત્ર બધાય લેમડા એમ અપોન લેમડા ઝીરો એમ એટલે કે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા એટલે વિયોજન અંશ વિયોજન અંશ એટલે શું થોડુંક જ આયનીકરણ થયું હોય 100% નહીં 5% 10% જેટલું આયનીકરણ થયું છે તો આપણે વિચારવાનું આ જગ્યાએ આવી શકે છે ઓકે હું તમારી સામે એક અહીંયા એક્ઝામ્પલ દર્શાવું છું સપોઝ આપણી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય HX છે HX ની બદલે આપણે એવું કરીએ કે આ સીધું ઉદાહરણ લઈને આપણે CH3COOH ચાલો આનું આયનીકરણ કેમ થાય CH3COO માઇનસ પ્લસ H પ્લસ ઓકે હવે તમે જોજો શરૂઆતની સાંદ્રતા અને હું કીધું સી શરૂઆતમાં તો નીપજ હોય નહીં એટલે અહીંયા કંઈ લખવાનું ન હોય પછી વિયોજિત સાંદ્રતા તો વિયોજિત અંશ અને હું કીધું આલ્ફા આલ્ફા આ થઈ જશે 1 માઇનસ આલ્ફા ક્લિયર આ તો બધાને યાદ હશે કુલ ભાગે કે મારી આલ્ફા ભાગનું આયનીકરણ થાય તો 1 માઇનસ આલ્ફા સંતુલન સાંદ્રતા આ થઈ જાય સી આલ્ફા સી આલ્ફા સી ઇન બ્રેકેટ 1 માઇનસ આલ્ફા સી આલ્ફા સી આલ્ફા સી 1 માઇનસ આલ્ફા હવે સંતુલન અચળાંક કે એ બરાબર અમુક સ્ટુડન્ટને ધારો કે આ ખબર ન પડે તો મારે પર્સનલ મેસેજ કરજો હું તમને કહી દઈશ બીકોઝ આ સંતુલન ચેપ્ટરનો પાઠ છે કે એ ઇઝ ઇક્વલ ટુ નિપજ સી આલ્ફા અપોન સી ઇન બ્રેકેટ 1 માઇનસ આલ્ફા સી સી કેન્સલ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા આપણને મળી ગયું કે એ આ સંતુલન ચેપ્ટરમાં આવેલું છે હવે હું આમાં આલ્ફાની કિંમત મૂકી દઉં તો સી એમને આલ્ફા શું છે લેમડા એમ અપોન લેમડા ઝીરો એમ લેમડા એમ અપોન લેમડા ઝીરો એમ નો સ્ક્વેર 1 માઇનસ લેમડા એમ અપોન લેમડા ઝીરો એમ મિત્રો આનો લસાઅ લ્યો તો શું થાય સી લેમડા સ્ક્વેર એમ ના છેદમાં આ અંશનો છેદ આવી જાય છેદમાં લેમડા ઝીરો એમ નો સ્ક્વેર આમ નામ છે આનો લસાઅ લઈ લ્યો લેમડા ઝીરો એમ માઇનસ લેમડા એમ છેદમાં લેમડા ઝીરો એમ
આ લેમડા ઝીરો બે કે ઉડી ગયા વૈધો ઈ તમારા માટે સીમિત મોલર વાહકતા ગણવાનું સૂત્ર આવી ગયું c લેમડા સ્ક્વેર m / લેમડા ઝીરો m - લેમડા m ઇનટુ લેમડા ઝીરો m આ આપણા માટે સીમિત મોલર વાહકતા બની શકે પણ એના માટે કોની જરૂર પડે તો કે i ની કરણ અચળાંકની જરૂર પડે તો આ સૂત્ર દ્વારા આપણે નિર્બળ વિદ્યુતની બાજુ માટેની સીમિત મોલર વાહકતા પણ જાણી શકીએ તો તમને ઓવરઓલ રિવ્યુ આપી દઉં ક્યાંથી મેં શરૂ કર્યું હવે ખાસ સાંભળજો મારી સામે ધ્યાન રાખીને કે મોલર વાહકતા સૂત્ર એવું થયું 1000 ગુણ્યા કે ના છે માં સી તો સાંદ્રતા અને મોલર વાહકતા બે વ્યસ્ત પ્રમાણમાં થયા સાંદ્રતા ઘટે મોલર વાહકતા વધે સાંદ્રતા વધે મોલર વાહકતા ઘટે સાંદ્રતા ઘટી ઘટી ઝીરો કરી નાખો તો મોલર વાહકતા કેવી થઈ જાય અનંત એ અનંત મોલર વાહકતાને કહેવાય સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ તરીકે આપણે એને ઓળખી શકીએ અગોતાઈ કેમ તો વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના છે એક પ્રબળ છે એક નિર્બળ છે પ્રબળ માટે સાંદ્રતા અને લેમડા એમના સૂત્રોનો કોઠો બનાવી લેમડા એમ વર્સિસ રૂપસીનો ગ્રાફ ડ્રો કર્યો એ ગ્રાફ મેળવ આપણે સીધી રેખા એટલે સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ મળી ગઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એવું જ કરવા ગયા તો આપણને વક્ર મળી ગયો એટલે આપણો આલેખથી સાબિત ન થઈ શક્યું એના માટે કે એના સૂત્રની વાત આવે શરૂઆતની સાંદ્રતા સી આલ્ફા આલ્ફા વન માઇનસ આલ્ફા સી આલ્ફા સી આલ્ફા સી વન માઇનસ આલ્ફા નિપજના છેદમાં પ્રક્રિયા સાંદ્રતા ઉડી ગઈ અને કાંઈ નથી કર્યું આલ્ફાની કિંમત લેમડા એમ પણ લેમડા ઝીરો મૂકી દીધી છે દાખલા માટે કામમાં લાગશે અને આવા દાખલા આપણે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં છે નીટમાં છે JEEEમાં છે ગુજકેટમાં છે એની પ્રેક્ટિસ આપણે કરશું તો આ આપણા માટે થઈ ગયું પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા ગોતવા માટેનું સૂત્ર ક્લિયર આ બધી તમારી વસ્તુ મેટરને સામે રાખી દીધી છે તમે આખી મેટરને હું જોઈ શકો છો આની હું તમને ઇમેજ મોકલીશ છે તમારા કોન્સેપ્ટ બુકમાં લખવાની થશે આન્સર કેવી રીતે પ્રિપેર કરવાનો છે એનો પણ હું તમને ફોટો પાડીને મોકલીશ જે તમારે બોર્ડની એક્ઝામની તૈયારી કરવા માટે એ કરવું પડે છે મેં તમને ઇમેજ મોકલેલી છે અને કોન્સેપ્ટ પાવરફુલ કરવા માટે તમારે આ ફંડામેન્ટલ સમજવો પડે તમારી સામે બોર્ડ ઉપર છે એ વખત તમે જોઈ શકો છો